દેશ અને દુનિયાના પ્રવાસીઓ સફેદ રણની સફેદી નિહાળવા સાથે આહલાદક કુદરતી સૌંદર્ય અને સમી સાંજનો ઢળતો સૂરજ નિહાળવાનો લ્હાવો અચૂકથી લે છે ભુજથી ત્યાંસી કિલોમીટર દૂર ધોરડો નજીક રણોત્સવ ઉજવવામાં આવે છે બે હજાર છ થી શરૂ થયેલું રણોત્સવનું આ તેરમું વર્ષ છે ચાલુ વર્ષે રણોત્સવ બાર માર્ચ સુધી લંબાવવામાં આવ્યું છે સરહદી વિસ્તારમાં રહેતા લોકોની ગ્રામ્ય સંસ્કૃતિની આબેહૂબ મકાનો તેમજ ખાનગી રિસોર્ટમાં ઉભા કરાયેલા આકર્ષક દેશી ભૂંગા એટલે કે રહેવા માટેના મકાન લોક સંસ્કૃતિની ઝાંખી કરાવે છે લાંબી મુસાફરી બાદ લાઈવ ગુજરાત ન્યૂઝની ટીમ રણોત્સવના મુખ્ય આકર્ષણ ટેન્ટ સિટી પહોંચી હતી લાઈવ ગુજરાત ન્યૂઝની ટીમ કચ્છના ટેન્ટ સિટી પાસે પહોંચીને દેશ વિદેશના પ્રવાસીઓ જ્યારે રણોત્સવની મુલાકાતે આવતા હોય છે ત્યારે અચૂક ટેન્ટ સિટીની મજા તેઓ માણતા હોય છે પ્રવાસન વિભાગને ખાનગી કંપનીની સહભાગીદારીથી ટેન્ટ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે કચ્છની લોક સંસ્કૃતિને અનુરૂપ ઝાંખી કરાવતા અનેક પ્રદર્શનો પણ અહીં મૂકવામાં આવ્યા છે મુખ્ય પ્રવેશ દ્વારથી શરૂ થયેલું ટેન્ટ સિટીમાં કલ્ચર કાર્યક્રમો હોય એડવેન્ચર ક્લબ હોય અહીં આવતા પ્રવાસીઓ માટે અલાયદી બેઠક વ્યવસ્થા તેમજ જમવા માટેનું એક સૌથી મોટું ડાઇનિંગ હોલ પણ બનાવવામાં આવ્યું છે દેશ વિદેશના પ્રવાસીઓને કચ્છના સફેદ રણમાં જવા માટે સ્પેશિયલ ઊંટ ગાડીઓની પણ વ્યવસ્થા પ્રવાસન વિભાગ તેમજ ખાનગી પેઢી દ્વારા કરવામાં આવી છે લાઈવ ગુજરાત ન્યૂઝની ટીમ ટેન્ટ સિટી નીકળીને સફેદ રણ તરફ જવા પ્રયાણ કર્યો હતો સફેદ રણ ભારત પાકિસ્તાની બોર્ડર પર આવેલો હોવાથી પ્રવાસન વિભાગ દ્વારા એક ખાસ પ્રકારની પરમિટ પ્રવાસીઓને આપવામાં આવે છે તે પરમિશન પરમિટની ચકાસણી કરવા માટે બીએસએફ દ્વારા એક ચેકપોસ્ટ ઊભી કરવામાં આવેલી છે દેશ વિદેશના પ્રવાસીઓ જ્યારે સફેદ રણની મુલાકાતે આવતા હોય છે ત્યારે ચોક્કસથી તેમને બીએસએફના ચેકપોસ્ટ પરથી પસાર થવું પડે છે અને બીએસએફના જવાનો દ્વારા તમામ પ્રવાસીઓની ચકાસણી કરવામાં આવે છે બીએસએફની ચેકપોસ્ટ પરથી પસાર થયા બાદ તમામ પ્રવાસીઓ સફેદ રણ એટલે કે મુખ્યત્વે રણોત્સવના આકર્ષક તરફ જવા પ્રયાણ કરે છે કેટલાક લોકો રણમાં પગે ચાલીને જાય છે તો કેટલાક પ્રવાસીઓ પોતાના મિત્રો સાથે મજા પણ માણતા હોય છે કચ્છમાં આવ્યા હોય અને એમાં જે રણનું મુખ્ય વાહન એટલે કે ઊંટ કહેવાય છે ઊંટ ગાડીની સવારી ના કરી તો શું કર્યું હોય તેવો માહોલ જોવા મળતો હોય છે સફેદ રણમાં પહોંચતા ચાંદની જેવું શીતળ વાતાવરણ જ્યાં જુઓ ત્યાં સફેદ ચાદર ઓઢેલી કારણ એટલે કે સફેદ રણ જ્યારે પ્રવાસીઓ અહીંયા મુલાકાતે આવતા હોય છે ત્યારે રણની સફેદ ચાંદનીને જોઈને ખૂબ જ રોમાંચિત થતા હોય છે રણમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત મજા પણ પ્રવાસીઓ માણી રહ્યા છે વિશ્વમાં ઘણા રણો આવેલા છે તેમાં જો ભારતના રણની વાત કરીએ તો રાજસ્થાનનું રણ જે રેતીના ઢુવા જોવા મળે છે પણ તેનાથી તદ્દન અલગ કચ્છનું મોટું રણ અલગ પ્રકારની વૈવિધ્ય ધરાવે છે આજે આ રણ પ્રવાસન પોઈન્ટ બની ગયું છે એકદમ સપાટ ભૂમિ પર સફેદ ચાદર જોવા મળે છે રણમાં જેમ ઠંડી પડે છે તેમ નમક વધારે જોવા મળે છે જલ્દીથી વધારે મીઠું બનવાની પ્રક્રિયા પણ થવા લાગે છે રણ દિવસે અને સાંજને સમયે સમય ભૌગોલિક રીતે અલગ જોવા મળે છે સમય પ્રમાણે કચ્છના સફેદ રણનો નજારો પણ જુદો દેખાય છે ગરમી અને ઠંડી બંનેનો અહેસાસ અહીંયા થાય છે સાંજે સૂર્યાસ્ત અને સવારે સૂર્યોદય બંને ખૂબ જ સરસ જોવા મળી રહ્યા છે बारह मार्च तक करने का सिर्फ एक रीज़न है इसमें कि अभी हम लोगों का फुल मून निकला है दिसंबर में क्रिसमस निकला है तो बहुत से सैलानियों गेस्टों को बुकिंग नहीं मिल पाई है तो यही एक रीज़न है कि उसको बारह मार्च तक किया गया है बारह मार्च में हम लोगों की होली भी कवर होगी और दुल्हेटी भी कवर होगी उसका हम लोग खास प्रबंध करेंगे कि कच्छ की जितने भी सैलानी देश विदेश से आ रहे हैं वो एक कच्छ की होली भी देखें कि हम लोग कैसे उसको सेलिब्रेट करते हैं जिसके हम लोग खास प्रबंध करेंगे आकर्षण केंद्र तुम्हारी बात साचीज है કેન્દ્ર તમે કીધું પણ અમે લોકો તો માણ્યું છે સાહેબે આ રણનો છેવાડાનો વિસ્તાર છે જેને રણ ના રહેવા દેતા એક સ્વર્ગ જેવી અનુભૂતિ અહીં કરાવી છે સફેદ રણ જેમ અમિતાભ બચ્ચન સાહેબે કહ્યું છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા અહીંયા અત્યારે હાલ માહોલ એવો છે કે સ્પેશિયલ કોઈ જાન આવવાની હોય અને સિલ્વર ચાદર પાથરીના આયોજન માટે રાખી હોય ને એવી કુદરતી આયોજન અહીંયા જોવા મળી રહ્યું છે બસ એકદમ અદ્ભુત અનુભવ છે અમે દર વર્ષ અહીંયાના છીએ ગાંધીધામમાં જ રહીએ છીએ પણ અમે દર વર્ષે અહીંયા રણસોનો માણવા આવીએ છીએ અમારા ઘરે જેટલા પણ ગેસ્ટ આવે છે અમે સૌને લઈને આવીએ છીએ સૌને બહુ જ મજા આવે છે અને હું તો અમે તો મતલબ ફૂલ ફેમિલી દર વર્ષે આવીએ જ છીએ મતલબ કચ્છ અમિતાભ બચ્ચન સાહેબે જે એડવર્ટાઈઝ કરી છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એ હકીકતમાં સાચી સાકાર થઈ છે અલી મહંમદ ચાકી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ કચ્છ છે